આજે આપણે વાત કરીશું ધોરણ દસ પ્રકરણ બે બહુપદી. બહુપદી ની વાત કરીએ તો બહુપદીના મુખ્યત્વે ત્રણ રીતે પ્રકાર પાડવામાં આવે. એક તો કે ઘાતને આધારે, બીજું જલને આધારે, અને ત્રીજું તો કે પદને આધારે. તો બહુપદીના મુખ્યત્વે ત્રણ રીતે ભાગ પાડવામાં આવે, ઘાતને આધારે બહુપદીના પ્રકાર, જલને આધારે બહુપદીના પ્રકાર અને પદને આધારે બહુપદીના પ્રકાર. ઘાતને આધારે બહુપદીના પ્રકાર જોઈએ તો કે શૂન્ય બહુપદી, અચળ બહુપદી, સુરેખ બહુપદી, સુરેખ બહુપદી અથવા તો કે એક ઘાત બહુપદી, સુરેખ બહુપદી અથવા એક ઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી, અને ત્રિઘાત બહુપદી. તો ઘાતને આધારે બહુપદીના મુખ્યત્વે શૂન્ય બહુપદી, અચળ બહુપદી, સુરેખ બહુપદી અથવા તો કે એક ઘાત બહુપદી, સુરેખ બહુપદી અથવા એક ઘાત બહુપદી, અને દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. એ રીતે ચાર ઘાત વાળી પણ બહુપદી હોય, પાંચ ઘાત વાળી પણ, પચાસ ઘાત વાળી પણ બહુપદીના પ્રકાર આગળ પડ્યા છે. એ જ રીતે ચલને આધારે જોઈએ તો ચલને આધારે એક ચલ બહુપદી, દ્વિચલ બહુપદી, ત્રિચલ બહુપદી. એ રીતે ચાર ચલ વાળી, પાંચ ચલ વાળી અને પચાસ ચલ વાળી પણ બહુપદી હોઈ શકે. પદને આધારે જોઈએ તો એક પદી, જો બહુપદી ની અંદર એક જ પદ હશે તો એક પદી કહેવાશે, દ્વિપદી, ત્રિપદી, અને ત્રણ કરતા વધારે પદ હશે તો એને આપણે શું કહીશું, બહુપદી. ત્રણ કરતા વધારે હશે તો આપણે શું કહીશું, બહુપદી. પછી કહેશે કહીશું એક પદી, પણ આપણે શું કહેશે, બહુપદી કહેશે. બે પદ હશે તો પણ એ બહુપદી તો કહેવાશે, પણ એને સ્પેસિફિક નામ આપવાનું કે એક પદી. બે પદ હશે તો દ્વિપદી, ત્રણ પદ હશે તો ત્રિપદી, અને ત્રણ કરતા વધારે ગમે એટલા પદ હોય તો એવી બહુપદીને આપણે શું કહીશું, પછી એને ખાલી બહુપદી વડે જ ખાલી કહીએ, શું કહીશું આપણે, બહુપદી. તો શૂન્ય બહુપદી કોને કહેવાશે, તો ઝીરો એ આપણે કેવી કહેવાશે, શૂન્ય બહુપદી. શૂન્ય બહુપદીનો ઘાત આપણે નક્કી કરી શકતા નથી, શૂન્ય બહુપદીનો ઘાત નક્કી કરી શકતા નથી, કેમ કે ઝીરો એક્સ ની ઝીરો ઘાત લખો, ઝીરો એક્સ ની એક ઘાત લખો, ઝીરો એક્સ ની બે ઘાત લખો, ગમે તે લખો તો જવાબ કેટલો આવશે આપણે, ઝીરો. ઝીરો એક્સ ની એક ઘાત લખીએ તો પણ જવાબ કેટલો થશે, ઝીરો, અને ઝીરો એક્સ ની બે ઘાત લખીએ તો પણ જવાબ. તો શૂન્ય ઘાત બહુપદીનો, શૂન્ય બહુપદીનો ઘાત એક પણ હોઈ શકે, ઝીરો પણ હોઈ શકે, એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે, અને આગળ કોઈ પણ હોઈ શકે, એ આપણે કોઈ નક્કી કરી શકતા નથી. તો શૂન્ય બહુપદીનો ઘાત ઝીરો, એક, બે, કોઈ પણ હોઈ શકે, એ આપણે ફિક્સ નક્કી કરી શકતા નથી. તો શૂન્ય બહુપદીનો ઘાત નક્કી કરી શકાય નહીં. એના પછી જોઈએ અચળ બહુપદી. તો શૂન્ય સિવાયની જે પણ હશે બાકીની, એક, બે, ત્રણ, ચાર, એ બધી કેવી કહેવાશે, એક, બે, ત્રણ, ચાર, માઇનસ ચાર, માઇનસ પાંચ, આ બધી કેવી બહુપદી કહેવાય છે આપણી, અચળ બહુપદી. તો અચળ બહુપદી ની અંદર જોઈએ તો કે એક એક્સ ની ઝીરો ઘાત લખો લખાય, કોઈ પણ સંખ્યાની ઝીરો ઘાત એટલે જવાબ એક થાય. તો એક ગુણ્યા એક્સ ની ઝીરો ઘાત, એક ગુણ્યા એટલે એક થશે, બે એક્સ ની ઝીરો ઘાત, ત્રણ એક્સ ની ઝીરો ઘાત, ચાર એક્સ ની ઝીરો ઘાત, માઇનસ ચાર એક્સ ની ઝીરો ઘાત, માઇનસ પાંચ એક્સ ની ઝીરો ઘાત, ઝીરો ઘાત. તો એક એક્સ ની ઝીરો ઘાત તો જવાબ એક થશે, બે એક્સ ની ઝીરો ઘાત તો જવાબ બે થશે, ત્રણ એક્સ ની ઝીરો ઘાત તો જવાબ ત્રણ થશે, એ રીતે માઇનસ ચાર એક્સ ની ઝીરો ઘાત તો જવાબ થશે માઇનસ ચાર. તો આ બધી બહુપદી આપણી કેવી કહેવાશે, અચળ બહુપદી. અચળ બહુપદી નો ઘાત કેટલો રહેશે, ઝીરો રહેશે. જો હું એક ઘાત કરી દઉં કે એક એક્સ ની એક ઘાત, તો આપણી બહુપદી એક્સ થઈ જાય, તો શું થશે, એક્સ થશે. તો એક્સ ને આપણે અચળ બહુપદી કહેવાય. એ કેવી બહુપદી કહેવાશે પછી, સુરેખ બહુપદી, એક ઘાત બહુપદી. કેમ કે એક્સ ની ઘાત કેટલી કહેવાય, એક, તો એક ઘાત બહુપદી રહેશે. તો અચળ બહુપદી નો ઘાત હંમેશા કેટલો હશે, શૂન્ય. અચળ બહુપદી નો ઘાત કેવો હશે, શૂન્ય. જયારે શૂન્ય બહુપદી નો ઘાત નક્કી કરી શકાતો નથી. અને એક ઘાત બહુપદી નો ઘાત કેટલો થશે, તો એક. એક ઘાત બહુપદી કોને કહેવાશે,
तो जे बहुपदी नो घात केटलो हशे एक हशे तो ते बहुपदी ने एक घात बहुपदी केवा हशे तो दाखला तरीके एक्स प्लस चार अन्य पर खाली एक्स आपेलो होय चार एक्स आपेलो होय पांच एक्स प्लस दस आपेला होय तो आ बधी केवी बहुपदी केवा हशे सुरेख बहुपदी अथवा एक घात बहुपदी सुरेख बहुपदी नी उपर घात केटलो हशे चल नो घात एक हशे सुरेख बहुपदी में चल नो घात केटलो हशे एक उपर कोई घात ना लखेलो त्यारे केटलो घात केवा हशे एक घात केवा हशे तो सुरेख बहुपदी नो घात हमेशा केटलो होय एक होय ए ज रीते द्विघात बहुपदी कोने केवा हशे तो जे बहुपदी नो घात केटलो होय बे होय तो तेवी बहुपदी ने द्विघात बहुपदी केवाय तो एक्स स्क्वेर प्लस चार ए पण द्विघात बहुपदी केवा हशे टू एक्स नी बे घात तो आ पण द्विघात बहुपदी केवा हशे चार एक्स स्क्वेर प्लस आठ प्लस चार एक्स तो आ पण केवी बहुपदी केवा हशे द्विघात बहुपदी ए ज रीते त्रिघात बहुपदी नु उदाहरण जोईए तो जे बहुपदी ना चल नो मोटा मां मोटो घात त्रण होय तो ते बहुपदी ने त्रिघात बहुपदी केवा हशे एक्स नी त्रण घात चार एक्स नी त्रण घात माइनस एक्स नी त्रण घात प्लस आठ तो आ बधा उदाहरण त्रिघात बहुपदी ना थशे त्रिघात बहुपदी नो घात त्रण हशे अने त्रण घात करता पण वधारे घात वाळी बहुपदी होय शके तो जो एना करता वधारे घात हशे तो बहुपदी नो घात पांच पण होय शके पचास पण होय शके अने हजार पण होय शके ए रीते चल ने आधारे आपणे जोईए तो एक चल बहुपदी कोने कहेवाय छे तो जे बहुपदी में चल एक ज होय तो ए बहुपदी ने एक चल बहुपदी कहेवाय छे दाखला तरीके एक्स स्क्वेर प्लस चार एक्स प्लस आठ तो आनी अंदर चल आपणो एक ज छे एक्स ज चल छे बीजो कोई चल नथी तो आ बहुपदी केवी कहेवाय छे एक चल बहुपदी बीजी आपणे वात करी एक्जाम्पल तो एक्स प्लस चार तो आ पण केवी बहुपदी कहेवाय छे एक चल बहुपदी હવે એક ચલ બહુપદી કોને નહીં કહેવાય તો એક્સ પ્લસ વાય એક્સ પ્લસ વાય તો આની અંદર ચલ આપણે કેટલા આવી ગયા એક ચલ એક્સ અને બીજો ચલ આપણો વાય બે ચલ આવી ગયા તો એ બહુપદી કેવી કહેવાશે આપણી દ્વિચલ બહુપદી આગળ હું બે લગાવ્યું કે ટુ એક્સ પ્લસ ચાર વાય તો એ બહુપદી પણ કેવી થશે દ્વિચલ બહુપદી કેમ કે ચલ આપણા બે એક ચલ એક્સ અને બીજો ચલ વાય તો આ બહુપદી કેવી કહેવાશે આપણી દ્વિચલ બહુપદી કે જે બહુપદી ની અંદર ચલ બે હોય તો તે બહુપદી ને દ્વિચલ બહુપદી કહેવાશે ત્રિચલ બહુપદી ની વાત કરીએ તો જે બહુપદી ની અંદર ચલ ત્રણ હોય તો તેવી બહુપદી ને ત્રિચલ બહુપદી કહેવાશે કે એક્સ પ્લસ ચાર વાય સ્ક્વેર પ્લસ ટુ ઝેડ તો આની અંદર આપણા ચલ ત્રણ એક ચલ એક્સ બીજો વાય અને ત્રીજો ઝેડ તો ત્રણ ચલ હશે ત્યારે તેવી બહુપદી ને કેવી કહેવાશે આપણે ત્રિચલ બહુપદી અને ત્રણ કરતા વધારે ચલ વાળી પણ બહુપદી હોય પદ ને આધારે આપણે જોઈએ તો જે બહુપદીમાં એક જ પદ હશે તો એક બહુપદી કેવી કહેવાશે એક પદી ક્યાં ખાલી એક્સ આપેલો હોય તો એક પદી કહેવાશે ખાલી ચાર આપેલા હશે તો પણ એક પદી કહેવાશે પાંચ એક્સ ખાલી આપેલા હશે તો પણ એક પદી કહેવાશે પાંચ એક્સ નો વર્ગ હશે તો પણ એક પદી કહેવાશે અને ચાર ચાર એક્સ ની દસ ઘાત હશે તો પણ એક પદી કહેવાશે પદ આપણું કેટલું છે એક જ દ્વિપદી ની વાત કરીએ તો ચાર એક્સ ની દસ ઘાત પ્લસ પાંચ તો આની અંદર પદ આપણા એક અને બે પદ થઈ ગયા તો આ બહુપદી આપણે કેવી કહેવાશે દ્વિપદી અને ત્રિપદી ની વાત કરીએ તો પદ આપણા ત્રણ હોય તો કે માઇનસ આઠ એક્સ નો વર્ગ તો આની અંદર આપણા પદ કેટલા થઈ ગયા ત્રણ એક પદ આ બીજું અને આ ત્રીજું ત્રણ પદ થઈ ગયા તો બહુપદી કેવી કહેવાશે ત્રિપદી અને ત્રણ કરતા વધારે પદ ધરાવતી બહુપદી હશે તો એને આપણે પછી ખાલી શું કહીશું બહુપદી તો બહુપદી ની અંદર સહગુણક કોને કહેવાશે અને ઘાત કોને કહેવાશે કોઈ બહુપદી આપણે દાખલા તરીકે આપેલી કે ચાર એક્સ સ્ક્વેર પ્લસ પાંચ એક્સ પ્લસ આઠ તો આની અંદર એક્સ ના વર્ગનો સહગુણક કેટલો તો એક્સ ના વર્ગની આગળ જે પણ સંખ્યા ગુણાયેલી હોય તે શું કહેવાશે એક્સ ના વર્ગનો સહગુણક તો ચાર એ એક્સ ના વર્ગનો સહગુણક થશે પાંચ એ એક્સ નો સહગુણક થશે અને આઠ આપણું શું થશે અચળ પદ થશે ઘાતની વાત કરીએ તો બહુપદીનો ઘાત કેટલો થશે બે થશે આપણે મોટા મોટો ઘાત આપણો બે આપેલો તો બહુપદી નો ઘાત કેટલો થશે બીજું તમારે એક્ઝામ્પલ આપેલું દાખલા તરીકે એક્સ ની આઠ ઘાત પ્લસ ચાર એક્સ પ્લસ પાંચ તો આ બહુપદી ની અંદર બહુપદી નો મોટા ચલ નો મોટામાં વધારેમાં વધારે ઘાત કેટલો આપેલો છે તો કે આઠ ઘાત આપેલો તો બહુપદી નો ઘાત કેટલો થશે આઠ થશે ત્યાર પછી આ પ્રકરણ ની અંદર આપણે જોઈશું બહુપદી ના આલેખ
बहुपति ना अलिफ। तो जो आपने बहुपति की वैसे सुरेख बहुपति, तो सुरेख बहुपति ना आलेख हमेशा क्यों मर से सीधी रेखा मर से कि आ रही थी मर से आपन सीधी रेखा क्या से अथवा तो कहीं आ रही थी मरे अथवा एक्स अक्ष ने समांतर मरे अथवा तो क्या वाई अक्ष ने समांतर अथवा वाई अक्ष ने समांतर आ रीतनी पण आपणे मळी जाय। तो सुरेख बहुपदी नो आलेख हमेशा केवो मळशे सीधी रेखा। उदाहरण एक लईने जोईए आपणे कि एक सुरेख बहुपदी नो उदाहरण x + 4 आपेलुं होय px बराबर बहुपदी px बराबर x + 4 तो आना माटे आपणे किंमतो लई लईए कि x नी किंमत कई लईए तो px नी किंमत कई मळशे। तो जो आपणे x नी किंमत 0 लईए x ની કિંમત 0 લઈએ એનો મતલબ કે p 0 બરાબર 0 + 4 x ની જગ્યાએ કેટલા લીધા આપણે 0 તો px p 0 ની કિંમત આપણને કેટલી મળશે 0 + 4 એટલે કે 4 તો p p 0 એટલે મતલબ કે px એટલે કે p 0 આપણને મળશે 4 એ જ રીતે x ની કિંમત આપણે 1 લઈએ x ની કિંમત 1 તો આપણને p 1 કેટલો મળશે p 1 બરાબર x ની જગ્યાએ 1 + 4 એટલે કે 5 મળશે તો 5 x ની જગ્યાએ હવે આપણે લઈ લઈએ -1 તો p -1 આપણને કેટલો મળશે p -1 બરાબર x ની જગ્યાએ લખીએ -1 + 4 તો -1 + 4 બરાબર થશે 3 તો p -1 આપણને મળશે 3 અને આપણે આલેખ પર દર્શાવીએ તો આ થશે આપણી x અક્ષ આ થશે આપણી y અક્ષ x અક્ષ પર 1 2 3 4 5 ધન y અક્ષ પર 1 2 3 4 અને 5 એ જ રીતે ઋણ x અક્ષ પર -1 -2 અને ઋણ y અક્ષ પર -1 અને -2 તો આટલે આપણે જોઈએ તો કે x અક્ષ પર જો 0 હશે તો y એમ આપણને કેટલો મળશે 4 મળશે x એમ 0 હશે તો y એમ આપણને 4 મળશે તો x એમ પર x અક્ષ પર 0 જુઓ અને y અક્ષ પર 4 તો y અક્ષ પર 4 આપણો બિંદુ એટલે આવશે બીજો બિંદુ આપણો કે 1 5 x અક્ષ પર 1 અને y અક્ષ પર 5 તો 1 આટલે આવશે અને y અક્ષ પર 5 ક્યાં આવશે આપણા ઉપર તો આ બિંદુ આપણને મળશે એ જ રીતે ત્રીજો બિંદુ આપણને x અક્ષ પર -1 અને y અક્ષ પર 3 -1 આટલે આવશે x અક્ષ પર અને y અક્ષ પર 3 તો y અક્ષ પર 3 તો કે -1 ઉપર 1 2 અને 3 એટલે કે આટલે આવશે અને આને તમે દોરશો તો સીધી રેખા મળશે કેવી મળશે સીધી રેખા જે x અક્ષને હંમેશા વધારે મે વધારે એક બિંદુમાં છેદશે એક કરતા વધારે બિંદુમાં છેદશે એક બિંદુમાં છેદશે એનો મતલબ એક થયો એનો મતલબ એ થયો કે સુરેખ બહુપદીનો ઉકેલ હંમેશા વધારે મે વધારે કેટલો મળશે એક મળશે એક કરતા વધારે x ની કિંમત મળશે ને સુરેખ બહુપદીમાં x ની કિંમત આપણને વધારે વધારે કેટલી મળશે એક એક કરતા વધારે x ની કિંમત સુરેખ બહુપદીમાં મળશે ને તો સુરેખ બહુપદીનો આલેખ x અક્ષને એક જ બિંદુમાં છેદશે એક કરતા વધારે બિંદુમાં છેદશે નહીં એક બિંદુમાં ના પણ છેદે કદાચ દાખલા તરીકે આપણને આલેખ આવો પણ મળી શકે x અક્ષને સમાંતર પણ મળી શકે અથવા y અક્ષને સમાંતર પણ મળી શકે તો x અક્ષને ના પણ છેદે પણ વધારે મે વધારે x અક્ષને એક બિંદુમાં છેદી શકે એના પછી દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી ના આલેખ ની વાત કરીએ તો ઉદાહરણ આપણે લઈ લઈએ કે દ્વિઘાત બહુપદી નું x square minus 1 px બરાબર x square minus 1 તો x ની કિંમત અને px ની કિંમત આપણે મેળવીએ તો px બરાબર x square minus 1 જો હું x બરાબર 0 લઈ લઉં x બરાબર 0 તો કે p 0 મને કેટલા મળશે x ની જગ્યાએ 0 નો વર્ગ માઇનસ 1 એનો મતલબ કે માઇનસ 1 મળશે કે p 0 ની કિંમત કેટલી મળશે તો કે માઇનસ 1 એ જ રીતે p 1 શોધી આપણે તો p 1 કેટલું મળશે x ની જગ્યાએ 1 લખ્યો તો 1 નો વર્ગ માઇનસ 1
અને એક નો વર્ગ એક માઇનસ એક એટલે કે ઝીરો, તો પી વન. જો એક્સ બરાબર એક લઈએ તો પી વન કેટલું મળે આપણને? ઝીરો મળે. અને જો એક્સ બરાબર આપણે બે લઈએ તો પી ટુ બરાબર બે નો વર્ગ માઇનસ એક, બે નો વર્ગ ચાર માઇનસ એક એટલે કે ત્રણ મળશે. જો એક્સ બરાબર બે લઈએ તો પી એક્સ ની કિંમત એટલે કે પી ટુ ની કિંમત આપણને કેટલી મળશે? ત્રણ મળશે. એ જ રીતે આપણે પી માઇનસ વન એક્સ ની જગ્યાએ કેટલા લઈએ? માઇનસ વન. માઇનસ વન તો પી માઇનસ વન બરાબર કેટલા થશે? તો માઇનસ એક ની બે ઘાત માઇનસ વન. માઇનસ એક નો વર્ગ એટલે કે પ્લસ એક થશે અને માઇનસ વન એટલે કે ઝીરો. તો આપણને પી માઇનસ વન કેટલું મળશે? ઝીરો. અને જો પી એક્સ બરાબર માઇનસ બે લઈ લઈએ તો આપણને પી માઇનસ ટુ કેટલું મળશે? તો માઇનસ બે નો વર્ગ માઇનસ એક. માઇનસ બે નો વર્ગ કેટલો થઈ જશે? તો માઇનસ બે ગુણ્યા માઇનસ બે એટલે કે પ્લસ ચાર માઇનસ એક, અને ચાર માઇનસ એક એટલે થશે આપણા ત્રણ. જો એક્સ બરાબર માઇનસ બે લઈશું તો પી માઇનસ ટુ બરાબર મળશે આપણને ત્રણ. તો આ બિંદુને આપણે જો આલેખ પર દર્શાવીએ તો દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળશે આપણે જોઈ લઈએ. એક્સ અક્ષ ઉગમ બિંદુ ઓ, વાય અક્ષ ઋણ વાય અક્ષ, નીચે ઋણ વાય અક્ષ. એક બે ત્રણ માઇનસ એક તો જોઈએ. તો એક્સ અક્ષ પર જો આપણે એક્સ એમ ઝીરો હશે તો વાય એમ આપણે માઇનસ એક થશે. પહેલું બિંદુ એક્સ એમ ઝીરો વાય એમ માઇનસ એક, એક્સ એમ ઝીરો વાય એમ માઇનસ એક, એનો મતલબ કે માઇનસ એક આટલા હશે તો પહેલું બિંદુ આપણું આટલા હશે. બીજું બિંદુ કે એક્સ એમ એક તો વાય એમ ઝીરો, એક્સ એમ એક અને વાય એમ ઝીરો તો આપણું બિંદુ આટલા હશે. ત્રીજા નંબર નું કે એક્સ એમ બે અને વાય એમ ત્રણ, એક્સ એમ આપણો બે અને વાય એમ ત્રણ, એનો મતલબ કે આપણું ક્યાં આવશે? બિંદુ આટલા આવશે. એના પછી જોઈએ તો કે એક્સ એમ માઇનસ એક, એક્સ એમ માઇનસ એક અને વાય એમ ઝીરો તો આપણું બિંદુ આટલા આવશે. એક્સ એમ માઇનસ બે અને વાય એમ ત્રણ તો એ બિંદુ આપણું આવશે ઉપર આટલા. તો હવે તમે આલેખ દોરશો તો આપણે કઈ રીતનું મળશે? આ બિંદુને આપણે જોડીશું તો પરવલયાકાર યુ આકારનો આવો આલેખ આપણને મળશે, દ્વિઘાત બહુપદીનો આલેખ. તો દ્વિઘાત બહુપદીનો આલેખમાં વધારે મેં વધારે શૂન્ય કેટલા હશે? બે. તો દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ શૂન્ય આપણને કેટલા મળશે? બે. શૂન્ય એટલે કે એક્સ ની કિંમત. તો દ્વિઘાત બહુપદીની અંદર આપણને એક્સ ની કિંમત વધારેમાં વધારે કેટલી મળશે? બે. બે કરતા ઓછી પણ મળી શકે એટલે કે એક્સ ની કિંમત આપણને એક પણ મળે અથવા ના પણ મળે. તો જ્યારે બહુપદીનો ઉકેલ નહીં મેળવી શકાય તો બહુપદીની કિંમત આપણને કેટલી, એક્સ ની કિંમત કેવી મળશે? નહીં. તો એ વખતે બહુપદીનો આલેખ આપણો એક્સ અક્ષને એક પણ બિંદુમાં છેદશે નહીં. જો બહુપદીની કિંમત એક મળશે તો બહુપદીનો દ્વિઘાત બહુપદીનો આલેખ આપણને એક્સ અક્ષને એક બિંદુમાં છેદશે. અને જો બહુપદીનો આલેખના આપણે બે કિંમતો મળતી હશે તો એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદશે? બે બિંદુમાં છેદશે. એક્સ અક્ષને બે બિંદુમાં જો આપણો આલેખ છે એનો મતલબ એમ કે આપણે બહુપદીનો આલેખની શૂન્યની સંખ્યા કેટલા મળશે? બહુપદીના શૂન્યની સંખ્યા બે મળશે. તો દ્વિઘાત બહુપદીની અંદર એક આલેખ આપણને આ રીતનો મળશે અથવા બીજો આલેખ આપણને કઈ રીતનો મળશે? તો જો આપણે આલેખ બહુપદીના શૂન્યની સંખ્યા જો ઝીરો હશે તો આલેખ આપણો એક્સ અક્ષ છેદશે ને, એનો મતલબ કે આ રીતનો મળશે. અથવા આ રીતનો પણ મળે અથવા બહુપદીનો આલેખ આપણને આ રીતનો મળી શકે, દ્વિઘાત બહુપદીનો આલેખ. તો દ્વિઘાત બહુપદીનો આલેખનો આકાર કેવો મળશે આપણને? પરવલયાકાર. કેવો મળશે? પરવલયાકાર. એના પછી બીજું ઉદાહરણ લઈએ. જો કે દ્વિઘાત બહુપદી આપણને આપેલી હોય માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વન, આ રીતની જયારે દ્વિઘાત બહુપદી આપેલી હોય તો દ્વિઘાત બહુપદીનો આલેખ આપણને કેવો મળશે? તો જો x x બરાબર 0 એટલે કે p 0, જો x બરાબર આપણે 0 લઈશું તો p 0 ની કિંમત કેટલી મળશે? તો x ની જગ્યાએ માઇનસ, x ની જગ્યાએ 0 નો વર્ગ પ્લસ 1 તો કેટલી મળશે? પ્લસ 1. તો x બરાબર 0 લઈશું તો p 0 મળશે 1. x બરાબર 1 લઈશું તો કે p 1 બરાબર માઇનસ 1 નો વર્ગ પ્લસ 1 તો કે માઇનસ 1 પ્લસ 1 એટલે કે 0 મળશે. તો જો x બરાબર 1 લઈશું તો p માઇનસ 1 p 1 બરાબર આપણને કેટલા મળશે? 0.
જો x બરાબર 2 લઈએ તો કે p2 બરાબર આપણને કેટલા મળશે તો કે માઈનસ બે નો વર્ગ પ્લસ 1 તો કે માઇનસ બે નો વર્ગ થશે 4 એટલે કે માઇનસ 4 પ્લસ 1 તો માઇનસ 4 પ્લસ 1 એટલે માઇનસ 3 જો x ની કિંમત આપણે માઇનસ 1 લઈશું તો કે p માઇનસ 1 બરાબર કેટલા મળશે x ની કિંમત માઇનસ 1 લઈએ તો p માઇનસ 1 બરાબર કેટલા મળશે x ની જગ્યાએ માઇનસ 1 લખીએ તો માઇનસ કૌંસ ની અંદર માઇનસ 1 નો વર્ગ પ્લસ 1 માઇનસ માઇનસ 1 નો વર્ગ એટલે પ્લસ 1 થશે અને પ્લસ 1 માઇનસ 1 પ્લસ 1 0 થશે તો માઇનસ 1 કિંમત જોડશે તો p માઇનસ 1 બરાબર આપણને 0 મળશે અને p2 p માઇનસ 2 જો x બરાબર માઇનસ 2 લઈએ તો p માઇનસ 2 બરાબર કેટલા મળશે તો કે 2 માઇનસ કૌંસ ની અંદર માઇનસ 2 નો વર્ગ પ્લસ 1 તો માઇનસ માઇનસ 2 નો વર્ગ એટલે કે પ્લસ 4 થશે અને પ્લસ 1 આગળની માઇનસ નિશાની એવાને એવી તો માઇનસ 4 પ્લસ 1 એટલે કે માઇનસ 3 તો જો x બરાબર માઇનસ 2 લઈએ તો p માઇનસ 2 બરાબર આપણને મળશે માઇનસ 3 તો આલેખ ની અંદર દર્શાવીએ તો વચ્ચે ઉગમ બિંદુ ઓ એક્સ અક્ષ અને ઉપર આપણે થશે વાય અક્ષ જો આપણો એક્સ એમ જીરો હશે તો વાય એમ કેટલો થશે એક તો એક્સ એમ જીરો તો વાય એમ એટલે આપણું બિંદુ આટલે આવશે બીજું કે એક્સ એમ આપણો એક અને વાય એમ જીરો એક્સ એમ એક અને વાય એમ જીરો તો બિંદુ આપણો આટલે આવશે એક્સ એમ બે અને વાય એમ માઇનસ 3 એક્સ એમ આપણો બે તો વાય એમ માઇનસ 3 એટલે કે આપણું બિંદુ આવશે આગળ એક્સ એમ માઇનસ 1 અને વાય એમ કેટલો આપણો જીરો તો બિંદુ આપણો આવશે આગળ અને એક્સ એમ માઇનસ 2 તો વાય એમ માઇનસ 3 એટલે કે આપણું બિંદુ આવશે આગળ તો આની અંદર આપણને આલેખ કઈ રીતનો મળશે તો કે નીચેની તરફ ખુલતો મળ્યો તો નીચેની તરફ ખુલતો આપણને આલેખ ક્યારે મળશે તો કે જ્યારે x ના વર્ગની આગળ નિશાની કેવી હશે માઇનસ હશે તો આપણો દ્વિઘાત બહુપદીનો આલેખ નીચેની તરફ ખુલતો મળશે અને જો x ના વર્ગની આગળ નિશાની પ્લસ હશે તો દ્વિઘાત બહુપદીનો આલેખ હંમેશા આપણને ઉપરની તરફ ખુલતો મળશે તો નીચેની તરફ ખુલતો ક્યારે મળશે તો જ્યારે x ના વર્ગના આગળ નિશાની કેવી હોય માઇનસ હોય ત્યારે દ્વિઘાત બહુપદીનો આલેખ નીચેની તરફ ખુલતો મળશે અને x ના વર્ગની આગળ નિશાની પ્લસ હશે તો દ્વિઘાત બહુપદીનો આલેખ આપણને ઉપરની તરફ ખુલતો મળશે તો એ જ રીતે ત્રિઘાત બહુપદીનો આલેખ તો ત્રિઘાત બહુપદીનો આલેખ x અક્ષને વધારેમાં વધારે 3 બિંદુમાં છે એનો મતલબ એમ કે ત્રિઘાત બહુપદીના વધારેમાં વધારે 3 શૂન્ય મળે 3 કરતા વધારે શૂન્ય ત્રિઘાત બહુપદીના મળે નહીં 3 કરતા ઓછા શૂન્ય એટલે કે 2 1 અથવા 0 મળી શકે પણ 3 કરતા વધારે શૂન્ય ત્રિઘાત બહુપદીના મળે તો જો ત્રિઘાત બહુપદીમાં 3 શૂન્ય મળતા હશે તો ત્રિઘાત બહુપદીનો આલેખ આપણને આ રીતનો મળે એનો મતલબ કે x અક્ષને આપણો આલેખ 1 2 અને 3 બિંદુમાં છેદે તો આની અંદર જોઈએ તો આ આલેખના શૂન્યોની સંખ્યા કેટલી થશે આ આપણે બહુપદીનો આલેખ દોરેલો આપેલો તો આ બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી થશે આલેખ પરથી આપણે જોઈએ તો આલેખ આપણો એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે તો આ બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી થશે 1 આ બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી થશે તો એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે તો એનો મતલબ કે બહુપદીના શૂન્યોની સંખ્યા 1 આની અંદર જોઈએ તો કે આલેખ આપણો એક્સ અક્ષને 1 2 3 અને 4 બિંદુમાં છેદે તો આપણા બહુપદીના શૂન્યોની સંખ્યા થશે 4